હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજા ફ્રેશ અને એનર્જેટિક વ્લોગ માટે. ગુડ આફ્ટરનૂન બધાને, ગુડ આફ્ટરનૂન સાસુ બહુ, ગુડ આફ્ટરનૂન. મમ્મી બિચારાને નો આવડ્યું એટલે ગુડ આફ્ટરનૂન કહી દીધું. ગુડ મોર્નિંગ આવડે, ગુડ આફ્ટરનૂન જરાક અટપટું હે. બપોર થાય મમ્મી, બપોર પછી નો નહીં, ગુડ ઇવનિંગ એટલે બપોર પછી નું થાય. ઓકે, રસોઈની તૈયારી ભરપૂર ચાલુ છે. ને શું છે આજે મેન્યુ માં? કહી દે, આ બાજુ દાળ વઘારાઈ છે ને આ બાજુ કેનું શાક છે? તુવેર અને બટેટા. અરે વાહ, તુવેર બટેકા નું શાક. રવિવાર હોય ને એટલે જરાક વધારે થાય, હું લેટ ઉઠું ને એટલે. અને પાછું હવારમાં ઘરમાં ચાપટ ચુપટ આ તે હોય એટલે થોડુંક એમ તો થાય. ઈ થાય પછી સન્ડે હોય ને એટલે વધારે થાય. ઉલટી નહી થાય એમ તો આશીષ, એનું હું લોજિક કહીશ? એનું લોજિક મેં વાંચ્યું ત્યાં સુધી શું હોય કે ગાડી જયારે આપડે બેહી ને આમ બેહી ને તો ગાડી હું વાઇબ્રેશન મારતી હોય થોડી ઘણી, તો વાઇબ્રેશન મારતી હોય ને એના લીધે આપણા જે પેટમાં પાચન થોડું હોય ને એને પ્રોબ્લેમ થાય. મેં આ ગૂગલમાં વાંચ્યું હતું, આ રીતનું મારું મન આવેલું નથી. તો એ વાઇબ્રેશન ન્યૂઝપેપરમાં એક ઓલું શું હોય કે ઝાડ ને ટ્રી નું જેટલું ઓલું હોય ને તત્વો, એને વાઇબ્રેશન રોકી રાખે. વધારે વાઇબ્રેટ નો થાય તો આપણે એ ટ્રાય કરી લઈએ. આ વખતે શું કેવું તમારે? ગોળી લઈને બેસી જાય એટલે કઈ નો થાય. પણ આપણે હાઈવે ઉપર જવાનું હોય ને, હાઈવે ઉપર એક જ હરખી ગાડી હાલતી હોય, તને હું નજીક માં અહીંયા જવાનું હોય ને તો વધારે થાય છે દર વખતે. એને હાઈવે ઉપર લોંગ ડ્રાઈવ માં ગયા ને ત્યારે એને ઓછું થયું હોય, પણ અહીંયા નજીક માં જાય ને એટલે એને વધારે વોમિટિંગ જેવું થાય. કેમ કે નજીક માં હોય ખાડા ખાબડા વધારે હોય ને ધીમી બ્રેક વધારે લાગતી હોય. એટલે તો કઈ નહીં, જો તમને લોકો ને ખબર હોય તો તમે લોકો કહીજો, બરોબર? આશીષ એની રીતે કહી દીધું, હવે તમે કહીજો. મેં તો આ જે રીઝન હતું મેં વાંચ્યું હતું એટલે મેં સર્ચ કર્યું, એમને કોમેન્ટ કહી દીધી એટલે. આશીષ છે ને, આશીષ ને બધું જાણવાનો બહુ ઇન્ટરેસ્ટ કે કઈક વસ્તુ હોય એટલે એ જાણવાનું ગૂગલ સર્ચ કર્યા જ કરતા હોય. તમે જેવી કોમેન્ટ કરી દીધી ને મેં તરત સર્ચ કર્યું, મેં કીધું આનું પછાણી નું રીઝન શું હોય છે. બધા ઘણી વાર મેં અગાડી એક વાર કોમેન્ટ આવી હતી કે ન્યૂઝ પેપર નીચે રાખીને બેસો ને તો થઈ જાય. મેં કીધું આ સાચું હે, તો મેં થોડુંક રિસર્ચ કર્યું, ઘણા એના ક્વેશ્ચન એવા હતા ગૂગલ માં. રાઈતે ઈચ્છા થઈ છે ને 2:30 વાગે, નકર તો કઈક લઈ આવી. તો લઈ આવી ખરી, 2 વાગે હું લેવા જાઉં. મીઠાઈ જેટલી હતી ને બધી આપડે પતી ગઈ, તો કઈક એકાદી મીઠાઈ તો બનાવી જોઈશે, નકર આ થોડાક દી રિયા નીકળશે નઈ. અરે વાહ, કેળાની વેફર. મમ્મી એક નાનકડી કેરી લેજો અંદર. અરે તોતાપુરી કેરી, કાચી કેરી. સંભારો કરવા લઈ આવ્યા મને વધારે ભાવે ને. સંભારો મને વધારે ભાવે ને કેરી ને સંભાર ને શાક, એ શાક જેવું કરે એ. હા તો આપણે કરો, મજા જ આવશે. ને કેળા ને વેફર એને ઘણા ટાઈમ પછી એને ઘરે બનાવેલી ખાઈશું. છોલતી જઈશ ને મમ્મી હે ને આમાં પાડતા જઈશ. કા મમ્મી? હા, એટલે કાળું ન થાય, કાળા નું થઈ જાય એટલે આપડે લાઈવ કેળા ની વેફર જ પાડવાની છે. જેમ કે બધા લગભગ લાઈવ જ પાડે, લાઈવ જ પાડવી પડે, એમાં જો કાળા થઈ જાય.
થોડીક વાર રેવા દો, છોલે ફોલેલા છોલેલા ફોલેલા ફોલેલા નો કે છોલેલા તો કાળા થઈ જાય તરત જ. આપણો જે મસાલો હોય ને એ લોકો કરતા થોડોક ડિફરન્સ હોય, એટલે મસાલામાં ખાલી બાકી કેળા વેફર માં તો સેમ જ ટેસ્ટ આવવાનો. આપડા ઘઉં આવી ગયા હે, આ વખતે આપણે મગાવ્યા હતા ને ઘઉં મસ્ત મજાના નીચે પડ્યા હે, હવે આપણે ઉપર મગાવી લેવાના હે. હા હા, નીચે રિક્ષા વાળો મૂકી ગયો હે તો કે ઉપર પછી ચડાવી લઈશું. હા ઉપર ચડાવવા પડે. હા હા, સીઝન છે તો અત્યારે બધું કરવાનું, એટલે આપણે જઈ પેલા ફટાફટ બધું કરતા જાય. આપણે જે વેલા કર્યું ને બધું હારા મારું કઈ હલવાઈ જાય, હલવાઈ જાય ઘઉં માં અને એમાં બધા માં હલવાઈ જાય. ભરાવાની સીઝન આવી રહી આવે, બધી વસ્તુ આખું બધી ઘરમાં બરાબર ને આવી રહી, આપણે બહાર ફરવા જવાનું થયું એની પહેલા આપણે બધું કામ, એટલે બધું. હા હવે આપણે એક બે દિવસ માં બધું કામ પતાવી દેવા, બધું પતાવી જ દઈ ને. રેફર કોણ પાડે છે ઈ જોવો તમે, એવો જ દેવા જોઈશે. ભાઈ ભાઈ આશીષ કે લાવ મને એક ગાંઠ તું પાડવા દે જોઈ. મસ્ત પડી આશીષ. આપણે હે ને કેળાની વેફર માં નાખવાનો ને મસાલો આપણે બનાવી નાખ્યો હે. જો મે હે ને અંદર શું નાખ્યું ખબર છે? ચાટ મસાલો, કાળા મરી નો પાવડર, સંચળ અને મીઠું અને થોડુંક મરચું બધાય ને હે ને મે આમાં બ્લેન્ડર માર દીધું, એટલે બધું એકદમ દરી નાખ્યું. હા હવે આપણે બધાય મસ્ત નાખી દેજો આમાં. અરે વાહ વાહ, કાળા મરી ની બધું નાખી ને એટલે ટેસ્ટ પરફેક્ટ, મજા આવે આશીષ. ચાટ મસાલો ને કાળા મરી ને બધું આવી જાય ને એટલે મજા આવી જાય. ઉપરથી આમ ભભરાવી દેવાનો, ભભરાવી થોડો થોડો નાખાય પેલા. હા નકર મારી કાળી કાળી થઈ જાય, કેવું થઈ જાય કઈ નક્કી ન હોય કા. અને એક કોમેન્ટ આવી ખુશી દીધી, તમે દાબી લઈને ઘરે કેમ નથી બનાવતા? પણ હમણાંથી છે ને મારે ફરવા જવાનું હોય ને એટલા માટે હોય ને હમણાંથી એવી રેસીપી નથી બનતી. હા નકર તો અમે કઈક ને કઈક રેસીપી, નકર તો તમે મારા પહેલા બ્લોગ હશે ને એમાં કઈક ને કઈક તો હોય હોય ને હોય જ એટલા માટે. ને અમે પિઝા ને એવું ઘરે એના માટે ન બનાય કે પિઝા હું તો કોઈ દિવસ બનાવ્યા. હા હું ને ખુશી બે જ ખાવા વાળા, મમ્મી ને પપ્પા ને પિઝા ભાવતા નથી એટલે અમે હે ને એ પછી પિઝા ને એવું ઓછું બનાવ્યું ઘરે. હા બાકી બીજી બધી વસ્તુ લગભગ મીઠાઈ થી માંડી સ્પાઈસી આઈટમ બધી મેં ઘરે બનાવી છે. જો મેડમ બેહી ગયા છે ને કેરી નો સંભારો બનાવવાની તૈયારી કરવા. આલે ગોટલી ખાઈ જાવ. ના ગોટલી નથી ખાવી હજી. પાકી કેરી હોય ને એની ગોટલી હુકાવેલી હોય, ગોટલી નો મુખવાસ ભાવે. હા તો આ વખતે હે ને આપણે હે ને પાકી કેરી આવે ને એટલે ગોટલી નો મુખવાસ ઘણો બધો કરી નાખવાનો હે ને, આપણે ગોટલી હુકવી નાખવાની મસ્ત ખાવા માટે. ગોટલી નો મુખવાસ ભાવે બાકી. હા હા, કોને કોને ભાવે ગોટલી નો મુખવાસ કોમેન્ટ કરો. બધાને ભાવે, હા બધાને ભાવે ગોટલી નો મુખવાસ, બને ટેસ્ટી ને એકદમ. એટલે અને આપણે જેટલા ના ઘરે જાય ને એના ઘરે ગોટલી નો મુખવાસ તો હોય હોય ને હોય જ હોય જ લેવાનો. તો મેં આલો કેરી નો સંફારો કરી નાખી, તો આપણે મેં લાવ સુધારવા બે જાઉં. જો આ ઘઉં મુકવા વાળા ભાઈ આવ્યા હતા બધા, ઘઉં અહીંયા આવી ગયા છે તો ઘઉં અહીંયા મુકાવી દીધા. સાફ કરી નાખી એકાદ બે દી મગા ને ભરી નાખી બધું પાખો કોઠાર કોઠાર ભરવો જોઈશે ને. ખાધા વિના આવશે? ખાધા વિના નહીં આવે. એમાં પીઝા તો ભરાતા નકર તો આખા વરે ને પીઝા ભરાવી નાખી. પીઝા ભરાવતા હોય તો પીઝા ભરાવી નાખે માણસ. પછી તુવેર દાળ ભરાવાની છે, મરચું બધું બાકી છે. હવે બધું એક બે દિમાં તો બધું એક પતાવી દે, બે દિમાં બધું પતાવી દઉં તું જો તો ખરી. હાલો બધા જમવા જો, કેરી નો સંભારો, ભાખરી, રોટલી, દૂધ, ચા, છાસ બધું છે આજે.
ને જો બીજા બધા કોઈને ભાખરી નથી ખાવાની, બધી ભાખરી મેં લઈ લીધી છે, તો આશિષ બધી ભાખરી ખાઈ જશે. અરે બધી ખાઈ જઈશ હો, જો આપણે આ એક રહીને એમાંથી એમ જો નક્કી ન હોય ક્યારેક કેક આખી ખવાઈ જાય, નકર પછી અડધી. કોકવાર બીજી બાજુ સૂરજ ઉગી ગયો હોય તો આખી ખવાઈ જાય, નકર તો પછી રેગ્યુલર સૂરજ ઉગ્યો હોય તો એક જ ખવાય, અડધી જ ખવાય. જો જમીને ફ્રી થઈ ગયા, બધા પોતપોતાના કામે લાગી ગયા, બધા ને મોઢા છે ને થોડાક થોડાક પડી ગયા છે અત્યારે. કેમ પડી ગયા મેડમ કહી દો. એવું જોઈ ને બીજું શું હોય કે આ મરજી નહી હોય ભગવાન ની, કે આ વખતે નહી બોલાયો હતો એટલે પછી કેન્સલ થઈ ગયું. તો ખુશી નું મૂડ છે ને વધારે પડતું સેટ થઈ ગયું છે. મારું સેટ થઈ જ જાય ને, અંદર મારા બેગ ભરીને તૈયાર રાખી દીધા. હા જો બે બેગ તો તૈયાર કરીને રાખી દીધા કે એમ તો મેં પછી કેટલું, હું તો કેટલા બ્લાઉઝ ન કરતો સીવે નહીં તો પછી મારે પહેરવું શું? બ્લાઉઝ ને મારી કુર્તીઓ ને મમ્મી ઓલા ને ઓલા ને એટલા ધક્કા ખાધા. મેં કેટલું ખરીદી કરી લીધી, મેં કોઈ દિવસ જિંદગી માં નથી ખરીદી કરી એટલી અત્યારે ખરીદી કરી લીધી. મેં મમ્મી આપડે ખરીદ પડે, આપડે તો તમારું મૂળ કરો, હું તો અહીંયા ગેમ જ રમીશ. ફરવામાં મૂળ થોડુંક સેટ થઈ ગયું ને, બહાર નીકળીએ મૂળ થોડુંક ઓલું થઈ ગયું ને, હવે એન્જોય નહીં થાય. અડધા જોડી મેં કપડા મૂકી દીધા એટલે મારે ભૂલાય નહીં, અંદર બીજા હમાતા નતા એટલા માટે. બોલો કઈ વાંધો નહીં, થઈ જશે નેક્સ્ટ ટાઈમ, થોડાક ટાઈમ પછી જઈશું. અત્યારે કેન્સલ થયું તો હવે જયારે જવાય છે ત્યારે ટાઈમ મળશે ત્યારે જઈશું. એમાં મૂળ સેડ ન કરવાનું હોય ખુશી. ખુશી એને આવી છે ને, ખરેખર હું થોડીક વાર આમ આમ કરું ને એટલે ખુશી રોઈ નાખે કન્ફર્મ હે. હું તો વધારે ઓલું હોય તો તું રોઈ નાખું, રોઈ નાખું એટલે મને શાંતિ થઈ જાય. એ વાત સાચી થઈ જાય, શાંતિ થોડીક રોઈ નાખે એટલે. ખુશી ને પેલાથી એટલી ઈચ્છા હોય ને કઈક ન થાય ને એટલે ખુશી નાખ માં નાહુણ આવી જ જાય. એ આઈ ભાઈ આઈ ભાઈ 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 પણ એમાં મૂડ સેટ ન કરવાનું. એટલું બધું વિચાર્યું તું, બોલો કે આટલા 12 દિવસ 10 દિવસ ની આપણે ટ્રીપ કરશું, અહીંથી અહીંયા જઈશું, આપણા વ્યુઅર્સ ના ઘરે જઈશું, કેટલું બધું વિચાર્યું તું બોલો. એ વાત સાચી, અને આપણા વ્યુઅર્સ જેટલા મેસેજ કર્યા ને કહી દીધું તું બોલો. બોલ કહી દીધું તું, કાંઈ વાંધો નહીં, એમાં શું છે, નેક્સ્ટ ટાઈમ કોક વાર જયારે ટાઈમ મળશે ત્યારે જઈશું એમને ઘરે. ત્યારે જ જઈશી ને. તો ખુશી સેડ નો થા, બધા હસતા રહ્યો ને બધા હસતા હસતા મોઢે કહી દો. હાલો એપ્રિલ ફૂલ બધાય લે. મેન ખુશી કીધું થોડાક મજાક મસ્તી કરી નાખી આજે આપણે. પાછું એપ્રિલ ફૂલ, એપ્રિલ મહિનો ચાલુ થઈ ગયો એટલે કીધું હાલો આજે ફર્સ્ટ જ ને આપણે વ્લોગ અત્યારે આપણે સ્ટાર્ટ કર્યા આ વર્ષેથી એટલે તો ફર્સ્ટ એપ્રિલ જ છે. કરી જ નાખી એપ્રિલ ફૂલ કા પેલા જ વ્લોગ માં. અરે એક્ટિંગ સારી કરી દીધી, સારી કરી દીધી. પેલા બાલે થોડું હસવું આવતું હતું પણ મેં કીધું કે કંટ્રોલ કરો કંટ્રોલ કરો. જો પપ્પા ને કીધું તો પપ્પા કે હું તો ગેમ રમવા માંડી છે એટલે હું તો નીકળી જાવી. અને મમ્મી ને કીધું ને તો મમ્મી એક વાર એક્ટિંગ કેવી કરી ખબર તમને. મમ્મી ને કીધું મમ્મી થોડુંક શેડ બેહવાનું હતું, તો મેં શેડ બેહવાનું. એટલા સેટ થઈ ગયા, એટલા સેટ થઈ ગયા. બસ પૂછું મેં, હું પૂછું મમ્મી મમ્મી આખું કેન્સલ થયું કામ. મેં કીધું
થોડુંક સિરિયસ થઈ ગયું વધારે પડતું. ટકર વાજે અમારો પોપટ થઈ જાય કા. તો તમને બધાને અમારો મજાક કેવો લાગ્યો? અમને લખોને તો મજા આવી ગઈ, અમને મજા આવી. હા હા, પેલા તો અમે એમ વિચાર્યું કે નેક્સ્ટ વ્લોગ માં કહીશું કે અમે તમને એપ્રિલ ફૂલ બનાવ્યા હતા. મે ના આસે એટલું બધું નો કહેવાય, બધા સાચું માની બધા સાચું માની જાય કે. એટલે આ ના વ્લોગ માં કહી દઈશું કીધું એન્ડ માં. એટલે કાલે બરાબર જ છે. હા હા, એપ્રિલ ફૂલ બધાયને ફૂલ બનાયા. નાના હતા ત્યારે કેવું, નાના હોય ત્યારે ના દિવસો યાદ આવી ગયા ને માણી લીધા આપણે. અરે વાહ, સાચી વાત છે. નાના હોય ત્યારે, નાના હોય ત્યારે એપ્રિલ ફૂલ નો બનાવે ને એવું બહુ ઓલું હોય કે આજ કોઈ એપ્રિલ ફૂલ નો બનાવી જવું જોઈએ, આજ કોઈ એપ્રિલ ફૂલ નો બનાવી જવું જોઈએ. હા, બેર ને હોલર ને મારી મારી તો કઈ વાંધો નહીં, તમે બધા એપ્રિલ ફૂલ બનાવજો એક બીજાને અને મોજ મસ્તી કરજો, બસ લાઈફ એન્જોય કરજો. અરે વાહ, બાકી આપણે જવાનું હોય તો જવાનું છે અને ફૂલ મોજ કરવાની. હા હા, પ્લાન કેન્સલ નથી, પ્લાન ઓન જ છે, જવાનું છે, જવાનું છે, જવાનું છે 100%. તો ચાલો આજનો વિડિયો અહીંયા જ એન્ડ કરી દઈએ. તમને અમારો વ્લોગ ગમે તો અમારા વ્લોગને લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વધુમાં વધુ શેર કરજો. તો બધાને બાય, ગુડ નાઈટ, મળીશું કાલે સવારે.